પ્રિય વિદ્યાર્થી મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસ્તવિક વિદ્યાની YouTube ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 અને વિષય હિન્દી લેક્ચર નંબર 21 પાઠ 24 નું શીખવા જઈ રહ્યા છીએ. તો આપણને આ પાઠ આવ્યો છે, આપણે ગુજરાતી તો બોલતા આવડે જ છે પણ આપણને નથી આવડતું તો શું હિન્દી, કારણ કે આપણે હિન્દીમાં ક્યારેય આ નામ કર્યા હોય નહીં. તો ચાલો, અહીં પાઠનું નામ છે ભારતીય મહિના, એટલે ભારતીય મહિના એટલે આપણે જે ગુજરાતી મહિનાના નામ કહીએ તે, પણ કેવા હિન્દી સાથે. તો ચાલો આપણે એના નામ જોઈએ. બરાબર, પહેલો 12 મહિનાનો એક વર્ષ હોય, 7 દિવસનું અઠવાડિયું, 15 દિવસનું પખવાડિયું, 12 મહિનાનો એક વર્ષ આવી રીતે, અને 30 દિવસનો મહિનો 31 દિવસનો. તો એવી રીતે આપણે આખું વર્ષને ભાગ પાડેલા હોય છે. 12 મહિનાના નામ આપણે પાકા કરવાના અને લખવાના છે. તો આપણે ગુજરાતી આવડે છે, કારતક માં સપોઝ માં ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો ને આસો, આટલું તો તમને ગુજરાતી નામ આવડે છે. તો હવે તમારે કેમ નાના હતા ત્યારે ગુજરાતી કક્કામાં હિન્દી કરતા શીખ્યા, એવી જ રીતે સેલું પડે એટલે આપણે શું કરશું, ગુજરાતી નું હિન્દી કરતા જશે. કારતક એને હિન્દીમાં શું બોલાય, કાર્તિક આવી રીતના લખવાનું છે. માક્ષ માર્ગશીર્ષ, માર્ગશીર્ષ એટલે માક્ષ હિન્દીમાં પાઠ આ જ ભણવાનું છે, પાકું કરવાનું છે. એનું બીજું નામ અપહરણ છે પણ આ આપણે કરવાનું નથી, આ ખાલી યાદ રાખી લેવાનું અપહરણ એટલે માક્ષ. પછી કોષ તો કોષ, સારું છે તો યાદ રાખવાનું નથી. મહા તો માથ, યાદ રહી છે ને, બે શેરું નામ છે. પછી ફાગણ તો એનું કહેવાય ફાલ્ગુ, ચૈત્ર તો ચૈત્ર, પછી વૈશાખ તો વૈશાખ, જેઠ તો જયેષ્ઠ, જેઠનું થાય જયેષ્ઠ, જયેષ્ઠ એટલે જેઠ, અષાઢ તો આષાઢ, આ કરવા આષાઢ, શ્રાવણ તો શ્રાવણ ન, મણમ આપણે થઈ જશે આવું મણ થાય નહીં. પછી ભાદરવો તો ભાદ્રપદ, આસો તો આસ્તી. લખવાનું સાચું જો, દીર્ઘાય રસવાય બધું ધ્યાન રાખી કરવાનું, સ આખો નથી અડધો છે આસ્તી, અને એને બાર પણ કહેવાય છે. તો આપણે આ 12 મહિનાના નામ લેશન ની અંદર 12 હિન્દી નામ ગુજરાતી સાથે કેટલી વાર લખવાના, 3 વાર. કેવી રીતના, તો આવી રીતના, કારતક તો સોરી કાર્તિક, જો આવી રીતના, બીજું માર્ગશ તો માર્ગશીર્ષ, આવી રીતના તમારે 3 વાર લખવાનું. કેટલી વાર, 3 વાર લખતું જવાનું અને પાકું કરતા જવાનું. 12 હિન્દીના નામ ગુજરાતી સાથે અથવા તો ગુજરાતી નામ હિન્દી સાથે, આ પેલા લખો કોઈ વાંધો નથી, આ લખો તો વાંધો, પણ જો આવી રીતના લખશો તો તમને સેલું લક્ષણ ઝડપથી યાદ રહેશે. બરાબર, કાર્તક કાર્તિક, માક્ષ માક્ષિસ, કોષ કોષ, માઘ મહા, ફાલ્ગુન ફાગણ, ચૈત્ર ચૈત્ર, વૈશાખ વૈશાખ, જ્યેષ્ઠ જ્યેષ્ઠ, આષાઢ અષાઢ, શ્રાવણ શ્રાવણ, ભાદ્રપદ ભાદરવો, આશ્વિન આશ્વિન. આટલું અહીંયા પાઠ 24 નો અહીંયા સમજવાનો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય કરીશું. હોમવર્ક બધાએ 3 વાર ફરજિયાત કરવાનું છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય શીખીશું. એ પણ સહેલું છે, જો શીખશો જોતા જશો તો તમને આવડશે જ. બરાબર, ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.